come into. Yes. Yes. Thank you. શું છે આપનો કોડ? મારો સર કોડ એ ATS0. આપના વિશે જાણો છો? સર મેં ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી કચ્છ યુનિવર્સિટીમાંથી કર્યો છે અને હાલ મારે એજ્યુકેશનમાં PhD રનિંગ છે અને જોબમાં હાલ હું શિક્ષણ વિભાગમાં પ્રતિનિયુક્તિ તરીકે CRCમાં છું. અચ્છા, ક્લાસ 2 એવો માં આવવા માંગો છો? હા. CRC એટલે શું? CRC એટલે સર ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર. ઓકે. એ સરકારની, કેન્દ્ર સરકારની એક યોજના છે. પહેલાં SSA વિભાગ હતો, સર્વ શિક્ષા અભિયાન, એમાંથી 2018માંથી હવે સમગ્ર શિક્ષા અભિયાન થઈ ગયો. અને પહેલાં BCRC હતા, અન્ય BCRC છે. પહેલાં 10 શાળાઓ આવતી કોઈ બી એક ક્લસ્ટરમાં. CRC તરીકે 10 શાળાઓની જવાબદારી હતી, ગુણવત્તા લક્ષી. હવે 18 શાળાઓની જવાબદારી થઈ. અચ્છા, કઈ જગ્યાએ સર્વિસ કરો? સર્વિસ સર રાપર તાલુકા, કચ્છ. રાપર તાલુકામાં જે આપણે ત્યાં આદર્શ ગ્રામ છે, ત્યાંની આજુબાજુનો બધા વિસ્તાર છે, ત્યાંની 18 શાળાઓ અમારા અંદર આવે અને એક KGBU સાથે છે. તમારા વિસ્તારને શું કહેવાય એવું નામ? વાગડ. વાગડ કેમ એવું નામ પડ્યું ખબર? સર ત્યાં પવન અને પથ્થર આ બે વસ્તુ વધારે છે. અચ્છા. એના ઉપરથી વાગડ નામ પડ્યું. અને એક કહેવત બી છે કે શિયાળે સોરઠ ભલો, ઉંદાળે ગુજરાત, અને વર્ષે તો વાગડ પણ કચરો ભારી માસ. કચ્છનો જે વિસ્તાર વાગડ છે. ત્યાં આપણે કંઈક હિસ્ટોરિકલ પ્લેસ છે? હિસ્ટોરિકલ પ્લેસ સર એક તો રવેચી માતાજી છે, જે મારા ક્લસ્ટરમાં જ આવે. મારા ક્લસ્ટરથી થોડા આગળ જઈએ તો વ્રજવાણી ધામ છે. ત્યાં આહિરોનું બહુ મોટો હિસ્ટોરિકલ ધામ કહે છે, પ્રાચીન એ રીતે. અને ત્યાંથી આગળ જઈએ તો ધોળાવીરા છે, જે હડપ્પિયા સંસ્કૃતિ, એ બી ક્લસ્ટરથી આગળ 40 કિલોમીટર. એટલે આમાં તમારે શું એક્ટિવિટી કરવાની ક્લસ્ટરમાં? લેક્ચર તો નહીં લેવાનો ને? ક્લસ્ટરમાં એક તો ગુણવત્તાલક્ષી બધી કામગીરી. એટલે લેક્ચર નહીં લેવાનો ને? ના, લેક્ચર નહીં. વહીવટી કામ? વહીવટી કામ અને એનું મોનિટરિંગ. સવારના 10:30 થી સ્કૂલ શરૂ થાય ત્યારથી કરીને 5:15 એનું ઓડિટ આવે તમારે? ઓડિટ આવે. અચ્છા, એ કોણ કરે ઓડિટ? ઓડિટ અમારે સર એ અલગ CA કંપની આવે. લોકલ ફંડ ઓડિટ એ મુખ્ય શિક્ષક એ અલગ છે ને. અમારે જે ઓડિટ આવે ને SMC નું, જે સર સમગ્ર શિક્ષા અભિયાનમાંથી ગ્રાન્ટ સેન્ટર ગવર્નમેન્ટ નું છે, એટલે એનું CA કરતા હશે. એનું CA કંપની હોય, દર વર્ષે અલગ અલગ કંપનીની ટેન્ડર મળે. અચ્છા. અને આ પ્રાઇમરી પ્રિન્સિપલ તરીકે 3 યર્સ? 3 યર્સ. અચ્છા, એટલે એ અત્યારે કરન્ટલી CRC? હા, કરન્ટલી CRC. હું સર જોબમાં લાગ્યો અને 6 કે 7માં દિવસે પ્રિન્સિપાલ બની ગયો. કેમ કે શાળાઓમાં સિચ્યુએશન એવી હતી કે એક જ શિક્ષક હતો, હું એક જ. અચ્છા. તો પ્રિન્સિપાલ એક 8 ધોરણ ભણાવવાના અને સાથે BLOની કામગીરી પણ સાથે. ત્યારથી એક વહીવટી નોલેજ આવતો ગયો અને એમાં થોડો રસ બી પડ્યો હતો. પછી જેવા 3 વર્ષ પૂરા થયા, ગવર્નમેન્ટની રિક્વાયરમેન્ટ તો CRCમાં. આ પ્રિન્સિપાલ હશો ત્યારે કદાચ ફેસ કર્યો હશે ને ઓડિટ, લોકલ ફંડ ઓડિટ? ત્યારે કર્યો ને, હાલ બી કર્યો. હાલ મારે KGBUનું બી ઓડિટ આવે અને CRCનું બી ઓડિટ આવે. અચ્છા, તો એમાં તમે હવે ક્લાસ 2 બનવા જઈ રહ્યા છો, એમાં પણ એવી પોસ્ટ છે ઓડિટ? એ કઈ પોસ્ટ છે એ કઈ ખબર છે આપને અત્યારે? હાલ જે કરું છું એ લોકલ ફંડ. લોકલ ફંડમાં માનો કે તમે ક્લાસ 2 અધિકારી તરીકે જોઈન થાઓ છો પોસ્ટિંગ, તો એને શું નામ, એનું કઈ નામ પર્ટિક્યુલર ખબર છે તમને? એ સર લોકલ ફંડમાં હોય છે હિસાબી અધિકારી, એનું એક્ઝેક્ટ નામ સર. ઓકે. અને આપે હોબીમાં રીડિંગ? હોબીમાં સર રીડિંગ, બટ સર છેલ્લા 1-1 વર્ષથી આ બધી કામગીરી CRCની કામગીરીના કારણે સ્પેશિયલ બુક રીડ નથી. હોબી એન્જોય નથી કરી શકી? હોબી એન્જોય. તો એ પહેલાં હું કયા ટાઈપનું વાંચન? વાંચન સર હિસ્ટોરિકલ છે, લાઈક અને બીજા જે આ ચેતન ભગત અથવા પોલો કોયલો એ ટાઈપના લેખકોના અમુક બુક્સ વાંચ્યા હતા. સર હવે ખબર નહીં, બટ એમને વાંચ્યા હતા. અને બાકી કનૈયાલાલ મુનશી અને જે લોક સંસ્કૃતિ ઉપરના પુસ્તકો હોય એ બધું વાંચ્યા. પન્નાલાલ પટેલ છે અથવા તો જયવર્ધન મેઘાણી છે. આપણે એક લોક સંસ્કૃતિના મોતી એવું છે ખબર છે, ગુજરાત સરકાર લોક સંસ્કૃતિના મોતી, આ જોરાવરસિંહ જાદવ સાહેબ એના લેખક. વાંચેલું છે સર એ અમુક એક્ઝામ પ્રોસ્પેક્ટિવ થી અમુક શબ્દો અમુક એના ટોપિક વાંચ્યા છે. જે આપણે GPSC માં ઘણી વખત એનો સંસ્કૃતિ નું તો હિસ્ટોરિકલ આપણા જે સ્વતંત્ર સેનાની ને બધા થઈ ગયા એ લોકોના તમને ઇતિહાસ વિશે સર, જે ગાંધીજીની આત્મકથા છે સત્યના પ્રયોગો, એના સિવાય આપણે આની આત્મકથા તો નથી, બાયોગ્રાફી કોઈક લેખકે લખી છે સુભાષચંદ્ર બોઝ ની, ઇન્કલાબ એ બી વાંચી છે. આ સુભાષચંદ્ર બોઝ નહીં, ભગતસિંહ ની. ઓકે. પછી સુભાષચંદ્ર બોઝની બી બુક વાંચી છે.
હમણાં તાજેતરમાં એક કચ્છ ઉપર પિક્ચર બન્યું, હા સર, પિક્ચરનું પ્રાઇડ, વિથ ધ પ્રાઇડ એ રીતના કંઈક છે. 1971માં સર જ્યારે ભારતને પાકિસ્તાનનું યુદ્ધ થયું એ વખતે ત્યાંની એર સ્ટ્રીપ તોડી નાખી હતી પાકિસ્તાને, અને એ વખતે ત્યાંની જે સ્થાનિક મહિલાઓ હતી એ બધી દિવસે રાત્રે કોઈ પણ પોતાની જાનની પણ પરવા કર્યા વિના ત્યાં બોમ્બ પડતા હતા, એ હાલતમાં એમણે એર સ્ટ્રીપ તૈયાર કરી હતી. તમે ઓલરેડી સરકારમાં તો છો જ, હા સર, 6.5 યર્સથી, તો તમે હવે જેમાં આવવા માંગો છો એના ખાતાના વડા વિશે જણાવશો. ખાતાના વડા સર એ આમ ફાઇનાન્સ મિનિસ્ટર હોય, એના નીચે પછી એના સચિવ હોય, અને ત્યાંથી એના જે 6 ડિપાર્ટમેન્ટ પડે, DAT છે, DPPF છે, પછી આ રીતના એના 6 ડિપાર્ટમેન્ટ નિયામકોના, એમાંથી IRC માં નીચે એકાઉન્ટ ઓફિસર જે આવે અને અમારા ઉપર નિયામક હશે. ખાતાના વડા ફાઇનાન્સ મિનિસ્ટર થાય, તો વિભાગના વડા કોણ થાય? નિયામક. ચાલો કોમર્સ ઉપર થોડાક જોઈએ, કોમર્સમાં શું તૈયાર કરીને આવ્યા છો? કોમર્સમાં સર સ્પેશિયલ તો કાંઈ તૈયાર નથી કર્યું, કારણ કે તમારું બેકગ્રાઉન્ડ કોમર્સ છે, તો પછી કોમર્સ ઉપર કંઈક તો તૈયારી કરી હશે ને, કે કદાચ આવું મને મોક ઇન્ટરવ્યુમાં પૂછે એમ. બેંક રિકન્સિલેશન એટલે શું? બેંક રિકન્સિલેશન એ સર ઓડિટમાં આવે, આ ઓડિટમાં નહીં દર મહિને આવે, કે જ્યારે મંથ પૂરો થાય તો પાસબુકમાં જે એન્ટ્રી હોય અને આપણે ચેક આપ્યો હશે એ વખતે જે આપણે કેશબુકમાં લખ્યું હશે એ બંને વચ્ચે ડિફરન્ટ છે કે નથી. ઘણા ચેક એવા બને કે આખો મહિનો પૂરો થઈ જાય પણ એ જેને આપે આપ્યો હોય સેલરને એને વટાવ્યો ના હોય, તો એ વખતે પછી આપણા વચ્ચે જે ડિફરન્ટ આવશે એ ડિફરન્ટ બેંક રિકન્સિલેશન નામનું પત્રક હશે એમાં થશે, અને એ રીતે મેળવવાનું થશે. એમાં જો છતાંય કોઈ બી ભૂલચૂક હશે તો બેંક જોડે એનું સંકલન કરીને એ ભૂલ ત્યાં પકડી શકાય. ગાય છે એ 20 રૂપિયાની નોટ ખાઈ ગઈ, તમે કોઈ વેપારી છો ને તમારે તો આમનોંધ કેવી રીતે બનશે? આમનોંધ એની એક્ઝેક્ટ યાદ નથી આવતું, એ રીતે બનશે કે રોકડ ખાતે જમા થશે અને સામે ઉધાર. તમને નિયમ ખબર છે વ્યક્તિગત ખાતાનો? વ્યક્તિગત ત્રણ ખાતા છે, ત્રણ ગોલ્ડન રૂલ જે છે, યસ, કે જો વ્યક્તિ હોય, વ્યક્તિ હોય તો એનો શું આવે? તો વ્યક્તિ જે આવે તે ઉધાર, વાંધો નહીં, પાણી પીવું હોય તો પી શકો, રિલેક્સ. આપણે વાત કરી કે આપ રાપર તાલુકામાંથી આવો છો, એની નજીકમાં તમે કીધું કે 40 કિલોમીટર ધોળાવીરા છે, બરાબર, તો આપને ખ્યાલ છે કે તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે તેઓનો ઉમેરો થયો છે, બરાબર, તો એના કારણે શું ફાયદો થશે હવે ધોળાવીરાને? સર એના કારણે તો ત્યાં એક તો ટુરિઝમ વિકસશે, જે આપણે એક ખ્યાલ છે કે પહેલા જે ધોરડો હતો એને અમે ખુદ કચ્છના હતા તો બી અમને ત્યાં જોબ કરતા તો બી ખબર નથી, જ્યારે હવે ધોરડો ઓલ વર્લ્ડમાં ફેમસ થઈ ગયો એ રીતના ધોળાવીરા ઓલ વર્લ્ડમાં ફેમસ થશે, ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી મળશે અને ત્યાંના લોકો છે એનું જે ડેવલપમેન્ટ છે થશે, અત્યાર સુધી જે પછાત વિસ્તાર કહેવાય એનો આર્થિક વિકાસ બી થશે, અને સાથે ત્યાં જે બોર્ડર ઇલાકો છે ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર સાવ નજીક થાય, ત્યાં BOPમાં જઈએ તો ત્યાંથી આપણને બોર્ડર દેખાય પાકિસ્તાનની, એટલો જ નજીક છે, તો એ એક ઇલાકામાં હલચલ થશે તો ત્યાંથી એ પ્રકારની જે સંભાવનાઓ છે એ પણ દૂર થશે. આપ શિક્ષક તરીકે CRCમાં જોડાયેલા છો, અગાઉ પ્રિન્સિપાલ તરીકે પણ ફરજ બજાવી છે, તો નિષ્ઠા કરી એક કાર્યક્રમ આવે છે, શું છે આ નિષ્ઠા? નિષ્ઠા સર વર્લ્ડનો સૌથી માસ જથ્થામાં એક તાલીમ ટ્રેનિંગ પૂરો પાડતો પ્રોગ્રામ છે, કંઈક 42 લાખ શિક્ષકોને ઓલ ઓવર ઇન્ડિયામાં એ આ નિષ્ઠાની તાલીમ આપવાની છે. નિષ્ઠાના ટોટલ 18 મોડ્યુલ હોય છે, અને જેને શિક્ષક છે એને વર્ચ્યુઅલ રિયલ ક્લાસમાં જે ભણાવવાનું છે એને લગતી ઓલ ત્યાં ડિટેલ્સ આવી જાય છે, અને કઈ રીતના ભણાવવાનું એનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે. આપણે જોયું છે કે કોવિડ દરમિયાન બરાબર છેવાડાના જે ગામડાના જે બાળકો છે, બરાબર, એ શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી ચેનલોની અંદર પણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા, પછી દરેક જે ખાનગી સંસ્થાઓ શાળાઓ હતી તેના દ્વારા કંઈક વર્ચ્યુઅલ ક્લાસ શરૂ કરવામાં આવ્યા, તો આપે એક CRCના એક શિક્ષક તરીકે આપે કોઈ એવા કાર્યક્રમો કે એવા કોઈ
સ્ટેપ્સ લીધા કે જેના કારણે બાળકોનું જે ભણતર છે એ ન બગડે, એના માટે તમે શું પ્રયત્ન કર્યા કોવિડ દરમિયાન? જી સર, એના માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા. પહેલો તો જે વિસ્તાર છે ને ત્યાં સર નેટવર્કના બહુ ઇશ્યુ, નેટવર્ક ફોન બી ઘણી વખત કટ થઈ જાય. અમારે માહિતી આપીએ ને તો એક શાળામાં ના જાય, બીજી શાળામાં જઈએ અથવા તો ક્યાંક ઊંચાણવાળા વિસ્તારમાં જઈએ ત્યારે. એટલે આ પ્રકારનું ત્યાં હતો તો અમે તો પહેલાં સૌપ્રથમ ત્યાંના જે સામાજિક આગેવાનો હતા, બીજા રાજકીય બધાને સમજાવે કે આપણે કોરોના છે તો તમે ઘરે દરેક મોસ્ટ ઓફની ટીવી છે તો ટીવીમાં ડીડી ગિરનાર ઉપર આનું સમયપત્રક છે એ અમે દરેક જે શેરી છે ત્યાં અમુક ઘરમાં બહાર લટકાવી દીધું કે આ સમયપત્રક છે, આ ટાઈમે આવશે, આ ટાઈમે આવશે. પછી એ રીતે એક જાગૃતિ ફેલાવી. બીજો કે જે એ જ વિસ્તારમાં ત્યારે જે ઉત્તર ભણતા હતા, કોઈ 9-10માં વિદ્યાર્થી હતા અથવા તો કોલેજમાં હતા, એ બી ત્યાં જ ઘરે હતા, તો એમને બી સમજાવ્યા કે તમે તમારા જે બીજા ફ્રેન્ડ છે અથવા તો તમારા રિલેટિવ છે એ બધાને તમે આ રીતે શિક્ષણ આપો કે એને તમારો બી રિવિઝન થાય અને એમનું બી કામ થાય, શિક્ષણ મળે. અને બીજા જે શિક્ષકો હતા એના ઉપર સતત મોનિટરિંગ રાખ્યું, દરરોજ અમે એમને કોલ કરતા કે તમે કયા વિસ્તારમાં ગયા. ત્યાં પહેલાં તો એ જ વસ્તુ સ્ટાર્ટિંગમાં એ જ રાખ્યું કે બાળકો કોરોના વિશે અવેર થાય, એને અફવાઓથી દૂર રહે અને એક સાવચેતી પૂરતી રાખે જેનાથી એ લોકોમાં આ રીતના રોગચાળાથી એ લોકો અને એક ગામ આખો બચી શકે. પછી સર આના હમણાં જ અમુક એવા કાર્યક્રમો કર્યા ઓનલાઈન કે ઓનલાઈન જે આપણે વાંચન સ્પર્ધા છે અથવા ઓનલાઈન કાવ્ય સ્પર્ધા છે, તો એનો બી વધુ ઇસ્યુ આજે આવતો કે નેટવર્ક પ્રોબ્લેમ હતો, બટ શિક્ષક જઈ અને કોઈ એકાદ સ્થળે 5-7 બાળકોને એ ત્યાં રાખે. પછી આ રીતના આખા સીઆરસી સેન્ટરમાં 3-4 અમે એવા કાર્યક્રમો કર્યા અને જેનાથી ફાયદો છે. હમણાં જ્યારે શાળા શરૂ થઈ ને તો બીજા કરતાં બીજા અમુક શાળાઓ એવી હતી, અમુક ક્લસ્ટર એવા હતા કે જ્યાં કાંઈ કામગીરી નથી થઈ ને તો એના કારણે એ બાળકોને હવે ખબર જ નથી કયા ધોરણમાં છે. જ્યારે અમારી ક્લસ્ટરમાં આટલી કામગીરીને આવવાથી બાળકોને જે એઝ રૂટીન થોડો ઘણો આવડે છે, બાકી જે રેગ્યુલર ક્લાસ ચાલે છે એટલો તો બરાબર. આપ અત્યારે ગવર્મેન્ટમાં છો બરાબર, આપને પગાર સરકારની તિજોરીમાંથી મળતો હશે બરાબર, તો આપ એનપીએસમાં છો કે જીપીએફમાં છો? સર અમે એનપીએસ. અચ્છા, તો આ એનપીએસ જે છે બરાબર, એની ગણતરી કઈ રીતે થતી હોય છે પગાર બિલમાં? પગાર બિલમાં સર કંઈક સમથિંગ 10%ની આજુબાજુ છે, એ આપણું કોન્ટ્રીબ્યુશન હોય, સામે એટલો જ ગવર્મેન્ટ હોય. વેરી ગુડ. તાજેતરમાં મોંઘવારી ભથ્થું જે સરકારશ્રી વધાર્યું છે બરાબર, 17%માંથી 28% કર્યો, 11%નો જે વધારો કર્યો બરાબર, પરંતુ જે એરિયસ છે બરાબર એ ચૂકવ્યું નથી, તો આવાના વિશે આપનો શું મંતવ્ય છે? ચૂકવવું જોઈએ, ન ચૂકવ્યું શા માટે, ન ચૂકવ્યું યોગ્ય છે કે નથી યોગ્ય, શું આપ શું માનો છો? સર સરકારે જે તે વખતે જાહેરાત કરી હતી કે કોરોના કાળમાં તમને મોંઘવારી હાલ પૂરતી સ્ટોક રાખી હતી બધા કર્મચારીઓની, અને સર એ વખતે એક સરકારની બી કન્ડિશન એવી હતી દરેક જેના ટેક્સીસ છે રેવન્યુ જનરેટ એટલી નથી થતી અને સામે એક્સપેન્ડિચર હતા એ વધી ગયા, તો એ કારણે સ્વાભાવિક છે કે એક માનવતાની રીતે કોઈ કર્મચારી એમાં ઇસ્યુ ના લીધો. અને હાલ સર જે વધાર્યો તો એની સાથે સરકારે એ બી જાહેરાત કરી છે કે અમે તમને જે એરિયર્સ છે જુલાઈથી એ તમને 2 તબક્કામાં આપશું. અચ્છા, તો કયા તબક્કા કયા કયા મહિનાના પગારમાં આપવાના? એક ઓક્ટોબરમાં છે અને એક શાયદ ડિસેમ્બરમાં યા જાન્યુઆરીમાં છે. વેરી ગુડ. તો આ જીપીએફ જે હતું પેલા 2004 પહેલાં બરાબર, અને આ એનપીએસ હવે આવ્યું, તો આ બંને વચ્ચે શું તફાવત છે? સર જ્યાં સુધી મને ખ્યાલ છે, એક્ઝેક્ટ ખ્યાલ છે એવો ખ્યાલ, પણ હું જ્યાં સુધી માનું ત્યાં સુધી એ રીતના છે કે એનપીએસમાં તમને એક સાથે જે તે વખતે જ્યારે નિવૃત્ત થશો ત્યારે રકમ આપી દેવામાં આવશે, જીપીએસમાં તમારો પેન્શન થતો હોય. તો સર નવી સ્કીમ આવી ને એનાથી સરકારને એ ફાયદો થશે કે બજેટમાં દર વર્ષે એક ફિક્સ એ નક્કી કરી શકશે કે આટલો જ આપણને ખર્ચો થશે, જ્યારે કર્મચારીને એ ફાયદો થશે કે એનો નિવૃત્ત થયો અને બીજા જ દિવસે ડેથ થયો તો બી એને એટલી જ રકમ મળશે, અથવા એ 100 વર્ષ જીવે તો બી એટલી જ રકમ, એટલે એક ફિક્સ એ પ્લાનિંગ કરી શકશે. જ્યારે જૂનું જીપીએફ હતો એમાં એ રીતના થતો હતો કે કોઈ કર્મચારી લાંબો લોંગ આયુષ્ય ભોગવ્યું તો એના કારણે સરકારને એક નક્કી નથી થતો, અને સર જે જન્મ મરણ છે એ કુદરતના હાથમાં છે, એના કારણે એક જે અવ્યવસ્થા થતી હતી એના માટે આ એનપીએસ આવ્યું હોય છે. તો આપ હિસાબી અધિકારી તરીકેનું ઇન્ટરવ્યુ આપવા આવ્યા છો બરાબર, તો માનો કે આપની નિમણૂક છે બરાબર એ જિલ્લા પંચાયતમાં થાય છે, તો આપ પહેલા દિવસે અહીંયા જઈને શું કરશો? સર પહેલા દિવસે તો ત્યાં જેટલા નીચે સબઓર્ડિનેટ સ્ટાફ છે એનો પરિચય લઈ અને ત્યાંની કાર્યપદ્ધતિ જાણીશ, કઈ રીતના છે, કયા કયા આપણી સામે ઇસ્યુઝ છે અથવા અહીંયા કામગીરી કઈ રીતના થાય છે, અને બધા સાથે એક સંકલનમાં રહી એમને પણ વિશ્વાસ અપાવીશ કે આપણે એક પોઝિટિવ અથવા તો ન્યૂ આઈડિયા સાથે વ્યવસ્થિત કામગીરી કરવાની છે. અને આ રીતે સર પહેલો દિવસ માનો કે આપ ત્યાં જાઓ છો બરાબર જિલ્લા પંચાયતમાં અને
ડીડીઓ શ્રી જે છે આપને બોલાવે છે કે આવતીકાલે સવારે એક કાર્યક્રમ થવાનો છે બરાબર, અને એની અંદર આપણે આ વસ્તુઓની ઓર્ડર આપી દેવાનો છે, કોઈને ટેન્ડર કરવાનું નહીં, જેમ પોર્ટલ ઉપર કશું કરવાનું બરાબર. સરકાર શ્રીમાં ભલે નિયમો આ છે, પરંતુ આપણે આ કાર્યક્રમ છે એને પ્રાયોરિટી આપી પાછળથી બધું જોઈ લેશું. તો આપ આવા કિસ્સામાં શું કરશો આપ? પહેલાં તો હું જે આગળ ફાઇલ્યો હશે ત્યાંના જે મારા પહેલાં બી ત્યાં માણસો હશે જે કામ કરતા હશે, એની જોડેથી આખી વિગત જાણીશ કે હકીકત શું છે, કઈ રીતના ફાઇલિંગ છે, કેટલો બધો, કારણ કે હું પહેલા દિવસે આવીશ તો મને તો ખ્યાલ નહીં હોય, એટલે બધું જાણી લઈશ. એના પછી જે નાણાકીય ઔચિત્ય છે અથવા તો આપણા જે નિયમો છે સરકારશ્રીના કે આ રીતે હોય તો જેને મંજૂર કરવું, એ નાણાકીય રીતે હશે તો મંજૂર કરીશ, અથવા તો સર હું કહી દઈશ કે સર મારો પહેલો દિવસ છે, સોરી આ મારાથી નહીં શક્ય. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન વિશે જાણો છો આપ? એની માહિતી બહુ ચર્ચામાં છે હમણાં હાલમાં. સર એના વિશે ખ્યાલ છે બટ હાલ પછી માનો કે ઘણી વખત આપણે જોયું હશે, સમાચારોમાં સાંભળ્યું હશે કે સરકારશ્રી આરબીઆઈ પાસેથી બરાબર દેવું કરવા માટે લોન સ્વરૂપે નાણાં લીધા બરાબર, તો આ શું લાગે છે, આ યોગ્ય છે કે અયોગ્ય છે? એટલે સર એના માટે ઘણા બધા એના પોઈન્ટ હોય છે કે સરકારશ્રી કયા સંજોગોમાં નાણાં લે છે, એને ક્યાં યુઝ કરે છે, તો આ બધાના કારણે એનું આપણે યોગ્ય અથવા અયોગ્ય એની નીતિઓ એના આધારે એ લોકો કહી શકે. આપણે એ વિશે થોડું વધારે કહેવાશે. બટ સર એક વસ્તુ છે કે જો તમે પબ્લિક હિત માટે સરકારે નાણાં લીધા હોય અને આરબીઆઈના સંકલનમાં રહીને તો યોગ્ય કહેવાય. જોયું આપણે ગઈકાલે સીએમ શ્રીએ રાજીનામું આપ્યું બરાબર, અને પછી સમાચારોમાં સમાચાર વહેતા થયા કે જે મુખ્યમંત્રી નવા જે છે બરાબર, એ રાષ્ટ્રીય કાર્યકારી બોર્ડ જે છે બરાબર, સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ એ ભાજપનું બરાબર, એના દ્વારા એ નામ નક્કી થઈએ નવા મુખ્યમંત્રી જાહેરાત કરવામાં આવશે. સામેની બાજુ બંધારણ એવું કહે છે કે જે ધારાસભ્ય ચૂંટાયેલા છે બરાબર, એના દ્વારા જે નેતા નક્કી કરવામાં આવશે બરાબર, એ મુખ્યમંત્રી રહેશે. તો આ બાબતે આપનું શું કહેવું છે? આવું હોવું જોઈએ કે બંધારણ મુજબ હોવું જોઈએ? સર હું બંધારણ મુજબ જોઈએ. હવે કાલનો ઇસ્યુ છે, હું ઇન્ટરવ્યૂ માટે આવતો હતો એટલે મને આખો ખ્યાલ નથી ઇસ્યુ શું છે. બટ સર કોઈ પણ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હોય તો બંધારણ મુજબ જ નિમણૂક થવી જોઈએ, એ માટે બંધારણમાં જોગવાઈ છે એ મુજબ. આપણે આપને ખ્યાલ હશે કે બંધારણની અંદર એક નાણાં પંચ તરીકે એક પંચની રચના એ કરવામાં આવેલી છે. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે? સર આર્ટિકલ 280. ગુડ, 280. તો એ રીતના રાજ્યની અંદર કોઈ એવું નાણાં પંચ હોય છે ખરા? સર રાજ્યની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એના વિકાસ માટે નાણાં પંચ હોય છે, એ આર્ટિકલ 243 એની પાછળની કોઈ પેટા કલમ છે પણ એક્ઝેક્ટ યાદ નથી. તો જે આ રાજ્યની જે સંસ્થાઓ હોય છે બરાબર, સ્થાનિક ભંડોળ સંસ્થાઓ, તેનું ઓડિટ કોણ કરતું હોય છે? એનું ઓડિટ સર આ લોકલ ફંડ છે. અચ્છા, એના દ્વારા કરવામાં? એટલે સર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ બધાનું ઓડિટ લોકલ પંચ થ્રુ થતો હોય છે. તો પછી આ નગરપાલિકા મહાનગરપાલિકા એ જે હોય છે એનું કોણ કરતું હોય છે? એના વિશે સર ધ્યાન નથી, જાણી લઈશું. પીએચડી કયા સબ્જેક્ટમાં ચાલુ છે? સર પીએચડી નોન પરફોર્મિંગ એસેટ એનપીએ. અચ્છા, અત્યારે કરંટ શું છે એમાં ક્રાઇટેરિયા, ક્યારે એનપીએમાં કન્વર્ટ થાય? એનપીએમાં સર એક ક્રાઇટેરિયા 90 દિવસનું છે, બીજો ક્રાઇટેરિયા 180 દિવસ, અને હમણાં સર કોરોનામાં એની ટાઈમ લાઈન વધારી આપી છે. કઈ યુનિવર્સિટીમાં? એ હાલ ત્યાં કચ્છ યુનિવર્સિટી. કચ્છ યુનિવર્સિટી. આપનું નામ નેટિવ પ્લેસ ચોબારી? ચોબારી એટલે ભચાઉ તાલુકો. ત્યાંની કઈ વસ્તુ પ્રખ્યાત હતી? ચોબારીની પેંડા અને સકટ. માવો? પેંડા, માવો, માવો અને સકટ. તો અત્યારે હાલમાં ખરું કે હવે? એટલે સર હાલમાં રિયલમાં એ છે કે માવો, વાસ્તવિક માવો બહુ ઓછો બને છે. અચ્છા, અને ત્યાં ભેળસેળ વધી ગઈ. ઓકે, ત્યાંનું કારણ શું વધારે માવો થવાનું? પશુપાલન? માવો થવાનું કારણ એક પશુપાલન બહુ ત્યાંનું, ને પોલીસ ઇન્સ્પેક્ટરનું રિઝલ્ટ આવ્યું, તેમાં તમારા જે ચોબારીના એક ભાઈ છે પોતે પીઆઈ તરીકે 3 કેન્ડિડેટ ત્યાંથી પાસ થયા. તો આ બધા પાછળ શું કારણ હોઈ શકે કે કચ્છનું જે પરિણામ છે ખૂબ સુધર્યું છે એનું શું કારણ તમે શું માનો છો? સર જે હું 7-8 વર્ષથી આ ફિલ્ડમાં મતલબ કે આની તૈયારી કરું છું, એ જોતાં એ લાગે છે કે સર જ્યારે અમે સ્ટાર્ટિંગમાં લાઇબ્રેરીમાં જતા, ત્યાં લાઇબ્રેરી તો અમે 2 કે 3 જણા હોતા અને રાતના 1 પટાવાળા ભાઈને અમે તો એટલો ભયાનક લાગતો. અત્યારે લાઇબ્રેરીમાં બેસવાની જગ્યા નથી, એક વાતાવરણ ક્રિએટ થયો છે.
અને એકબીજાનો કોન્ટેક્ટ થી સલાહ સૂચન મળે છે, કઈ રીતના તૈયારી કરવી, શું કરવું, અને સપોર્ટ મળે છે. અને બીજું પબ્લિકમાં એક જાગૃતિ આવી છે સિવિલ સર્વિસ માટેની, તો એના કારણે હોય છે. થેન્ક યુ.